ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, કારણ ખેડૂત પોતાના ખેતરમાં તનતોડ મહેનત કરે છે અને ધાન્ય ઉગાડે છે, પરંતુ કોઈના કોઈક રીતે કૃત્રિમ કે પછી કુદરતી આફતોનો સામનો પણ ખેડૂતોએ કરવો પડે છે, જેમ કે પોતાના ખેતરમાં વાવેલા પાકોમાં છંટકાવ માટે દવા કે પાક માટે રાસાયણિક ખાતરોનો અભાવ, વધારો તેમજ કુદરતી આફતોમાં ચાલુ વર્ષે જેમ વાવણીના સમયે સમયસર વરસાદ ન પડવો તેમજ પાક માથે પાછોતરા વધારે અતિવૃષ્ટિ જેવા વરસાદે તેમજ કમોસમી માવઠા આવી અનેક આફતોની વચ્ચે ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરેલા પાકનો ઉછેર કરતા હોય, જેમાં ક્યારેક વધુ પડતી નુકસાની પણ વેઠવી પડે, જેને લઈ જેતપુરના અકાળા ગામના એક પ્રગતિશીલ ખેડૂત કાંજીભાઈ વણપરિયાએ પોતાના 14 વીંઘા ખેતરમાં 7 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, એટલે કે કાંજીભાઈએ પોતાના 14 વીંઘાના ખેતરમાં અલગ અલગ હળદર, શેરડી, સૂરજમુખી, ચણા, મગ 5 પાકોનું વાવેતર કર્યું છે, જેમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું. પ્રગતિશીલ ખેડૂત કાંજીભાઈએ જણાવ્યું હતું કે અલગ અલગ પાકોનું વાવેતર કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થાય અને જો કમોસમી માવઠાને કારણે વરસાદથી કે અન્ય કોઈક રીતે કોઈ પણ એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકમાં તેનું વળતર મળી જ રહે અને અલગ અલગ પાકો વાવેલા હોવાથી કોઈ પણ પાકની વેચાણ ભાવ સારા પ્રમાણમાં મળતા ખેડૂતોની આવકમાં પણ વધુ લાભ થાય, વળી નુકસાની પણ બહુ થતી નથી. કાંજીભાઈએ સંપૂર્ણપણે ઓર્ગેનિક ગાય આધારિત પદ્ધતિથી વાવેતર કર્યું અને બીજું કે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે અને ઓછા પાણીએ પાક ઉછેર કરી શકાય અને જૈવિક ખાતર સીધું જ પાકના મૂળમાં રહે છે, તેની સીધો ફાયદો પાકને થાય. પ્રગતિશીલ કાંજીભાઈએ અને તેમના પુત્ર ધનસુખભાઈ બંનેએ આ ઓર્ગેનિક વાવેતરમાં પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર પણ પોતે જ પોતાની વાડીએ તૈયાર કરે છે, જેમાં ગાયનું છાણ, જીવામૃત, ગૌમૂત્ર, છાશ, જીવા અમૃત દૂધ અને છાશ મિશ્રણ કરીને તેઓ આ ખાતર તૈયાર કરે છે અને પોતાના પાકમાં છંટકાવ કરે છે, જેથી જમીન પણ ફળદ્રુપ બની રહે છે અને પાક પણ મબલક થાય છે, પાકને રક્ષણ મળે તેમજ દેશી ખાતરથી પાકના મૂળથી જ મજબૂત અને પોષણયુક્ત તૈયાર થાય છે. કાંજીભાઈએ પોતાના ખેતરમાં હળદરનું વધારે વાવેતર કરે છે, જોકે પોતે વાવેલા હળદરને પોતે જાતે જ ખેતરમાં સૂકવે છે અને ખેતરમાંથી મશીનથી બટેટા જેવી વેફર પાડી તેમની હળદર બનાવી તેમનું પેકિંગ કરી 300 રૂપિયા કિલો વેચે છે અને બધી જ હળદર ત્યાંને ત્યાં જ વેચાઈ જાય. પોતે 4 વીંઘામાં ફક્ત હળદરનું વાવેતર કરી વર્ષે વીંઘે 1 લાખની ફક્ત હળદરમાંથી કમાણી કરે છે અને વાવેલા પાકોમાંથી કાંજીભાઈ વર્ષે મબલક આવક મેળવી રહ્યા છે અને બીજા ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે. હવે મારી પાસે 14 વીઘા જમીન છે અને હું ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરું છું અને ટોટલી ખેતી મારી આખે આખી ગાય આધારિત ખેતી છે. મારી પાસે 2.5 લાખ લીટરનો પાણીનો સ્ટોરેજ છે અને બાજુની અંદર એની બાજુમાં સાણનો ઢગલો કરી અને સીધું સાણ ડોઈ છે અને ઘન જીવામૃત અને ખાટી છાશ એ ટોટલ ગાય આધારિત જ અમે ખેતી કરી છે. ઓર્ગેનિક ખેતીમાં મને એકદમ સારો અને સરળ અનુભવ છે. ઓર્ગેનિક ખેતી કરવી એ કોઈ અઘરી વસ્તુ નથી. આપણે થોડીક જ રાસાયણિક ખાતર કરતાં જાજી નહીં પણ 10% મહેનત કરી એટલે ઓર્ગેનિક ખેતી આપણે સફળ બનાવી શકીએ અને ઓર્ગેનિક ખેતી સફળ બનાવવા માટે આપણે એક જ ગાયની જરૂર છે અને ઓર્ગેનિક આપણે ખેતી કરીએ તો એની અંદર આપણને મોટો બેનિફિટ, આપણી જમીન જે અત્યારે પેસ્ટિસાઇડ અને હર્બિસાઇડથી બંજર બની ગઈ છે એ જમીન 100% સુધરી જાય છે અને આપણે જે પેસ્ટિસાઇડ ને રાસાયણિક અને મોંઘી દવામાં ખર્ચો કરીએ છીએ એ કોઈ પણ જાતનો ખર્ચો કરવો પડતો નથી. હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર.